બોડી ગામમાં દ્વારા ખેતરમાં ઉગેલા પાકને નુકસાન કરાતા હોવાના આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે અજીજ અહમદ શેરીવાલાએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું કે ખેતરમાં રખડતા ડુક્કરોના કારણે આતંક ઉભો થયો છે ઉભા પાકને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે કપાસ તુવેર શેરડી અને મોટા પણ ડુક્કરો નુકસાન પહોંચાડી રહ્યા હોવાના આક્ષેપ કર્યા છે પાક તૈયાર થાય કે તરત જ ડુક્કરો નુકસાન કરતા પણ આક્ષેપ કર્યો છે ડુક્કરો દ્વારા ખેતરમાં થઈ રહેલા નુકસાનને કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે તાત્કાલિક પગલા લેવામાં આવે અને તંત્ર દ્વારા ડુક્કરોનું ન્યુસન્સ દૂર કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે સરદારજી પાણીમાં પાઇપો ફાડી નાખવા સહિતના નુકસાનો પહોંચાડતા હોવાના આરોપો ખેડૂતો કરી રહ્યા છે ત્યારે ખેડૂતોના પાકને બચાવવા માટે ડુક્કરોનું દૂર કરવામાં પણ જરૂરી છે આ લોકો છોડી જાય ભૂંડો બરાબર છે તો એની ઉપર તાત્કાલિક એક્શન લે ને આ ભૂંડોને પકડવાનો તાત્કાલિક રાતે ટીમ મોકલે ને તાત્કાલિક એને પકડે નહીં કે દસ દિવસની અંદર આ પૂરી આજુબાજુ પડીએ છે ઇંગલ્લા છે શિપણ છે તાલસા છે કુવાડર છે હલદર છે એ બધા કપાને ઝેર પીવાનો વખત આવશે ખેડૂતોને બરાબર એટલે તાત્કાલિક એને એક્શન લે ગમે તે ટીમ મોકલે ને રાતો ટીમ મોકલીને એને પકડે કેટલું નુકસાન કરેલ છે અંદાજન તો હવે તમે જુઓ આ તમને બતાવું ત્યાં બધું જોયું તમે હમણે બરાબર છે હવે આ કશું કોમ્બેન ના આવે કપા ફોહી ન કે દાડીઓ અને જીનો જે કોઈ અંદર બે પાંચ હજાર તે ખાઈ ગયો અને ત્યાં આ કપા જોઈ લે પઠારીસ કરી ખણો બનાવી દીધો કોણ છોડી જાય છે બુનો એ તા સરદાજી હોય સીટી મેલે છોઈ નઈ છોટે એમને તે જંગલમાં અમને દેખારો છોડવાનું તા ખેડૂત તો ગરીબો મરી જાય આ અમે આ ખેતરે ગણોટે લીધું પાંચ હજારમાં ગણોટે લીધું વીંગું તેને પલાવ કર્યા તીના હજાર રૂપિયા છ એમ થયા પાણી પાઈને બે ઉછાળો બરાબર એટલે લગભગ પંદર વીસ હજાર રૂપિયા વીંગાની અંદર એક મારા ખર્ચ તો આ મારે વીંગું તો એક જ નહીં કહું બાકીના સાત વીંગો બીજી ગોતે લીધી ટીની અંદર આ ભૂંડો ફરી અને દાળીઓ ફો આ ખેડૂત મરી જવાનો વખત છે પંદર દાહ પાસે હમર છે ખેડૂત ફરશે સીમ્યા અત્યારે કોઈ આજુ બહુ જતા નથી પડત ત્યાં ખબર પડશે કે ભાઈ કેટલું નુકસાન છે સીમમે